અભિનંદન એટલે કે શુભકામના આપણે કોઈને કોઈ સારું કાર્ય કર્યું હોય તો આપણે એને શુભકામના આપીએ છીએ બરાબર ને અભિનંદન કહીએ છીએ એટલે કે કોઈ પણ વ્યક્તિ સારું કાર્ય કરે તો એને અભિનંદન આપવા જોઈએ એને થોડુંક માન આપવું જોઈએ જેથી કરીને એ સારા કાર્ય કરતા રહે એટલે કોઈ પણ વ્યક્તિ કોઈ સારું કાર્ય કરે તો એને આપણે થેન્ક યુ પણ કહીએ છીએ ને ધન્યવાદ એટલે ધન્યવાદ અભિનંદન અને કોઈ સારું કાર્ય કરે ત્યારે આપણે હંમેશા એ લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ તો આ પાઠમાં આપણે જોવાનું છે કે અભિનંદન કોને કહે છે તો કે અભિનંદન ગુજરાતને કહે છે તો કે કેવી રીતે એને શું કામ અભિનંદન ગુજરાતને કહે છે તો તમે તમારું પાઠ્યપુસ્તક છે ખોલી અને જોશો તો તમને ગુજરાતનો નકશો જોવા મળશે અને તમારે મારી સાથે જ તમારે પાઠ્યપુસ્તકમાં પણ સાથે ધ્યાન રાખવાનું છે તો જેના લેખક છે ભાગ્યેશ ચૌહાણ લેખક કોણ છે અભિનંદન ના કે ભાગ્યેશ ચૌહાણ જે પાઠમાં તમારે લેખક અને કવિના નામ આવે છે એ તમારે યાદ રાખવાના રહેશે કારણ કે તમને એક્ઝામમાં જોડકામાં અથવા તો ખાલી જગ્યામાં તમને પૂછી શકાય છે કે અભિનંદન પૂરક વાચન એક અભિનંદન ના લેખક કોણ છે તો તમે તમને યાદ હશે કે તમે લખેલું હશે તો તમે કહેશો કે ભાગ્યેશ ચૌહાણ જ્યાં જ્યાં જે પાઠમાં કવિ અને લેખક ના નામ આવે છે એ તમારે ખાસ યાદ રાખવાના છે બરાબર તો આપણે હવે જોઈએ કે આ કાવ્યમાં ગુજરાતની ગરિમાની વાત કરવામાં આવી છે અને તેમાં કમીની અને કુમારીની સાથે અદ્યતન ટેકનોલોજીની સાથે સાથે જે આપણું ગુજરાત છે એ વિકાસ પામે છે અને સાથે સાથે આખા વિશ્વમાં ગુજરાતને ખૂબ આગવું સ્થાન ધરાવે છે અત્યારે આપણે જોઈએ છીએ કે બધી જગ્યાએ ગુજરાતીઓ છે કે આપણે વિદેશમાં આપણે ગયા હોય તો ત્યાં આપણે જોઈએ તો ત્યાં પણ આપણા ગુજરાતીઓ હોય છે બરાબર ને વિદેશમાં જાય છે ગમે ત્યાં બીજા આપણે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય તો ત્યાં પણ આપણને આપણા ગુજરાતીઓ છે એ ઘણા જોવા મળે છે કેમ કે ગુજરાતીઓ છે એ પોતે બધી જગ્યાએ અત્યારે હોય જ છે જોવા મળે છે અને ગુજરાતી લોકો એટલા આગળ વધી ગયા છે કે તેઓ દેશમાં પ્રદેશમાં અને બીજા રાજ્યમાં પણ તે પોતે જઈને પોતાનું કાર્ય કરતા હોય છે કોઈ નોકરી માટે ગયા હોય છે કોઈ ધંધા માટે જાય છે એટલે ગુજરાત છે એને પોતાની આગવી ઓળખ છે એ ઊભી કરી અને દેશ વિદેશમાં પોતે ત્યાં આગળ રહેતા અને ભણતા થયા છે તો હવે આપણે આ કાવ્ય આ પાઠ છે આપણે કાવ્ય જોઈ લઈએ ગુજરાત અને અભિનંદન અભિનંદન કોને કહે છે તો કે ગુજરાત ને તો શું કામ તો કે ગુજરાતના ગૌરવથી આ ધરા બની નંદન બન એટલે કે ગુજરાતના ગૌરવથી એટલે કે ગુજરાતના મોટાઈ આપણે જે ગુજરાતમાં જે વસ્તુ જોવા મળે છે એ બીજે ક્યાંય તમને જોવા નહીં મળે જે આપણા ગુજરાતી માણસો છે એ ખૂબ જ દયાળુ અને પ્રેમ વાળા છે તે બધા સાથે હળી મળીને રહે એવી લોકોમાં ભાવના છે એટલે ગુજરાતીના ગૌરવથી આ ધરા બની છે નંદનબેન નંદનબેન એટલે કે હરિયાળી એકદમ સરસ મજાની વેદકાળની વહે નિરંતર જ્ઞાન ભક્તિની ધારા વેદકાળથી એટલે કે ઘણા સમયથી જે આ નિરંતર જ્ઞાન ભક્તિની ધારા છે અહીંયા વહી રહે છે કારણ કે આપણા ગુજરાતમાં ઘણા બધા ધાર્મિક સ્થળો ગુજરાતમાં આવેલા છે અને સાથે સાથે ગુજરાતી લોકો ધાર્મિક પણ છે જ ઓમ પણ ટેકનોલોજીમાં પણ આગળ છે ધાર્મિકતામાં આગળ છે બધી રીતે ગુજરાતીઓ છે એ આગળ છે દસે દિશાઓ રક્ષે દેવો નર નારી અને ન્યારા તું સોમનાથનું બિંદી પત્ર તું ખાટેશનું ચંદન એટલે જ કહે છે કે દસે દિશાઓ હવે દસ દિશાઓ કઈ કઈ છે તો ચાર દિશા ચાર ખૂણા અને આકાશ અને પાતાળ એ દસે દસ છે એ દિશા છે બરાબર ચાર દિશા ચાર ખૂણા અને ધરતી અને આકાશ એટલે કે બધી જગ્યાએ નર નારી અહીં ન્યારા તો કે બધી જગ્યાએ દેવોનું સ્થાન આવેલું છે અને સોમનાથનું બિલી પત્ર અને હાટકેશનું ચંદન બરાબર ધરતી કળમાં ઉભો રહો તું સાવ અડીખમ માણસ હવે આપણને બધાને ખબર છે કે 26મી જાન્યુઆરીએ 2005 જ્યારે ભૂકંપ આવ્યો છતાં પણ જે આપણું ગુજરાત છે એ અડીખમ ઉભો રહ્યું એ સમય પૂરતું આપણે થોડું ઘણું ઓલું કહ્યું ત્યારે એ સમયમાં જયારે ધરતીકંપ આવ્યો ત્યારે બધા માણસો પછી
ત્યાર પછીના સમયમાં બધાએ ભેગા મળી અને જે કાંઈ પણ નુકસાન થયું જે કાંઈ પણ થયું એ બધાએ સાથે ભેગા થઈ અને પાછું એને સરખું કરી નાખ્યું એટલે કે ધરતીકંપમાં ઉભો રહેતું સાવ અડીખમ માણસ દુષ્કાળનું ઉદાહરણ ક્ષમતામાં સતત ધબકતો માણસ કે ધરતીકંપ આવ્યો છતાં પણ તમે ગુજરાતીઓ છે એ થાક્યા નહીં હાર્યા નહીં અડીખમ એમનેમ ઉભા રહ્યા ત્યાર પછીના સમયમાં એ અડીખમ એમનેમ ઉભા રહ્યા દુષ્કાળ આવ્યો બસ અતિવૃષ્ટિ થઈ અનાવૃષ્ટિ થઈ પણ તો તે તમારા ગુજરાતીઓનું માણસનું હૃદય છે એ હંમેશા ધબકતું રહ્યું અભિનંદન ગુજરાત તને અભિનંદન કમ્પ્યુટરમાં કૃષ્ણ નિહાળે ગરબે અંબા રમતી દેશ વિદેશ વેબસાઇટમાં વિસ્તરતી ગુજરાતી એટલે કે છે કે કમ્પ્યુટર તો કે જ્ઞાનમાં પણ ગુજરાતીઓ છે ઘણા બધા આગળ વળી ગયા છે આપણે કમ્પ્યુટરમાં ભલે જોઈએ પણ મનમાં તો આપણા આપણે માતાજી જ રમતી હોય છે દેશ વિદેશ વેબસાઇટમાં એટલે કે આપણે આપણી વેબસાઇટ ઉપર દેશ વિદેશના બધા સમાચારો છે એ જોઈએ છીએ અને ઘરે બેઠા આપણે બીજે પરદેશમાં શું થાય છે એ બધું આપણે વેબસાઇટ ઉપરથી આપણે જોઈ લઈએ છીએ જોઈ શકીએ છીએ અને મેળવી શકીએ છીએ એટલે કે વિસ્તરતી ગુજરાતી તો કે બધી જગ્યાએ ગુજરાતીઓ છે એ ત્યાં બધી જગ્યાએ પહોંચી જાય છે મેં તમને કીધું એમ આપણે વિદેશમાં પણ ઘણા બધા ગુજરાતીઓ છે વિદેશમાં આપણે આપણા રાજ્યની બહાર જઈએ તો પણ ઘણી જગ્યાએ આપણને ગુજરાતીઓ જોવા મળે છે એટલે કે ગુજરાતી વિસ્તરતી સમૂહ જીવનમાં સૌને સાથે વેંચે કેવા સ્પંદન અભિનંદન ગુજરાત તને અભિનંદન એટલે કે સમૂહ જીવનમાં સૌની સાથે વહેંચે એટલે કે ગુજરાતીઓમાં સમૂહ એટલે કે સમૂહ ભાવના વધુ હોય છે એને બીજામાં વડીલો છે એ જે આપણા ગુજરાતીઓ છે એ વડીલોને ખૂબ જ માન આપે છે અને બધા એક સાથે ભેગા મળીને એક કુટુંબ રહે એક કુટુંબની ભાવનામાં વધુ માને છે અને પોતે હંમેશા ધાર્મિક અને મોટાઓનું માન અને આદર આપે છે કેવા સ્પંદન એટલે કે કેવું એમ કેવું રુદન કરે હવે આપણે છીએ આપણા ઘરે કોઈ મહેમાન આવે ને થોડાક દિવસ રોકાય ને પછી જાય તો આપણને રોગ આવે છે ને એટલે આપણે હૃદયના પણ કેવા છીએ સરસ અને કોમળ ભાવના હોય છે આપણા ઘરે આપણે અથવા તો આપણે મામાના ઘરે થોડાક દિવસ રોકાવા જાય તો ત્યાંથી આવીએ તો આપણને રોગ આવે છે એટલે કે હૃદયના પણ બહુ સારા છે સ્પંદન એટલે કે રુદન બરાબર અભિનંદન ગુજરાત તને અભિનંદન એટલે કે ધન્યવાદ તને ગુજરાત ઘણા ઘણા ધન્યવાદ તો હવે આપણે આ પાઠના પ્રશ્ન જવાબ અને સાથે છીએ અને પછીના લેક્ચરમાં જોશું થેન્ક યુ